નમસ્કાર દોસ્તો, તમે જોડાયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના એસપી કચેરી ખાતે આજે સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ પધાર્યા હતા. પ્રેમવીરસિંહ આજે 5 જિલ્લાઓ જે સુરત રેન્જના આવતા છે એના એસપી સાથેની મુલાકાત યોજી હતી, અને આ મુલાકાતમાં ખાસ કરીને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત રેન્જમાં આવતા તમામ જિલ્લાઓમાં પોલીસ શું કાર્યવાહી કરી રહી છે અને પોલીસે કયા કયા બાબતોની ચર્ચા કરવાની છે તેની અંગેની માહિતી આપવા માટે અહીંયા મીટિંગ યોજવામાં આવી હતી, ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ત્યારે રેન્જ આઈજી જ્યારે નવસારી કચેરીએ પધાર્યા અને સોરી એસપી કચેરી, ત્યારે નવસારી પોલીસ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે એમને સલામી પણ આપવામાં આવી હતી. પોલીસની પરંપરા મુજબ તેમને સલામી આપવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના પોલીસ અધિક્ષક એવા સુશીલ અગ્રવાલ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ રેન્જ આઈજીએ 5 જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના એસપી સાથેની મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દે ક્રાઇમ અંગેના જે ગુનાઓ છે એ ગુનાઓની અંગેની ચર્ચા કરી હતી. ત્યારે આ મિટિંગ બાદ રેન્જ આઈજી પ્રેમવીરસિંહે શું માહિતી આપી એ જોઈ લઈએ. આજરોજ સુરત રેન્જના 5 જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે તમામ જિલ્લાઓમાં ક્રાઇમની જે પરિસ્થિતિ છે તે માટેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. તમામ પોલીસ અધિકારીઓએ પોતપોતાના જિલ્લાઓમાં જે ક્રાઇમની પરિસ્થિતિ છે અને તેના માટે જે ઉપાયો કરવામાં આવેલ છે તેની વિસ્તૃત ચર્ચા થયેલી છે. તમામ જિલ્લાઓમાં જે ક્રાઇમ છે એ નિયંત્રણમાં છે, ડિટેક્શન ખૂબ જ સારું છે, અને જે અસામાજિક પ્રવૃત્તિઓ છે, પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ, એના ઉપર પણ ખૂબ જ પ્રભાવી કામગીરી બધા જિલ્લાઓમાં થઈ રહેલ છે. ટૂંકમાં કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમની પરિસ્થિતિ છે એ એકદમ નિયંત્રણ હેઠળ છે. એ ઉપરાંત અત્યારે જે વરસાદી વાતાવરણ છે તો વરસાદી વાતાવરણમાં જે લોકો સુરક્ષિત રહે, રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન યોગ્ય અને સુચારુ રૂપથી ચાલે તેના માટેના જે આયોજનો છે એની પણ ચર્ચા કરવામાં આવેલ હતી. ઉપરાંત હવે 7 તારીખથી ગણપતિ નો જે ઉત્સવ છે એ શરૂ થનાર છે. સો એના માટેની જે વ્યવસ્થાઓ જે કરવાની થાય છે પોલીસના સ્તરેથી એ તમામ સુરક્ષા વ્યવસ્થાઓની ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે, અને ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા જે વિસર્જનના દિવસે બધી વ્યવસ્થાઓ રહે અને લોકોને સારી રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સુરક્ષિત રીતે વિસર્જન થાય તેના માટેની બધી ચર્ચાઓ કરવામાં આવેલી છે અને એની લગભગ સૂચનાઓ આપવામાં આવી છે. જે ડ્રગ્સ છે એના ઉપર તમામ ગુજરાત પોલીસ અને સુરત રેન્જના તમામ જિલ્લા જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે એ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યા છે, અને આવા જે કિસ્સાઓ બને છે દરિયામાંથી જે પેકેટ્સ મળી આવેલ છે તો એના માટે બધું સતર્ક તમામ પોલીસ અધિકારીઓને કરવામાં આવેલ છે. અત્યારે જે સાયબર ફ્રોડના કેસીસ છે, નવસારી પોલીસે ઘણા ડિટેક્શન કર્યા છે, આવા કેસીસને શોધી કરવા માટેની કોઈ સૂચનાઓ ખરી સ્પેસિફિક? સાયબર ઉપર ઘણી ચર્ચાઓ થયેલી છે. અમે સાયબર ક્રાઇમના અમુક ઘણા સારા કેસો ડિટેક્ટ કરેલા છે. નવસારીમાં એક ઇન્ટરસ્ટેટ રેકેટ નું પર્દાફાશ કરવામાં આવેલ છે. સો એને જે સાયબર ક્રાઇમને જે ડામવાની જે પોલીસની જે તજવીજ છે એ ચાલુ રહેશે. આગામી દિવસમાં ગણપતિઓને લઈને જે ઉત્સાહ ઉજવવાનો છે તે શાંતિપૂર્ણ રીતે ઉજવાય, સાથે સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાઓમાં જે ડ્રગ્સ બનવાની ઘટના ઉપજાઈ છે ત્યારે આ ડ્રગ્સ જે પકડાય છે એ ડ્રગ્સ તો પકડાયા છે, પરંતુ આ ડ્રગ્સ આવે છે ક્યાંથી અને ખાસ કરીને દરિયામાં આ ડ્રગ્સનું ટ્રાફિકિંગ કોણ કરે છે તે અંગેની ખાસ પૂછાયેલા સવાલમાં પણ રેન્જ આઈજીએ જણાવ્યું કે આ અંગે તપાસ ચાલુ છે અને આગામી દિવસમાં વધુ એલર્ટનેસ રાખવામાં આવશે. તો નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દ્વારા આગામી દિવસમાં ગુના નિવારવા માટે કામગીરી કરવા માટેની સતર્ક આ મિટિંગમાં સૂચના આપવામાં આવી હતી. ત્યારે જિલ્લામાં આવી બનતી વિગત માહિતીઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવમાં જુઓ અને સતત શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.